गई मीठी से। हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। बतीने मारा राम राम, सीताराम, जय श्री कृष्णा, हर हर महादेव। केम छो तमे बधा? ने चो शिव अत्यार हवार हवार में चीकू खाई, अत्यारे नवक वागी गया। शिव केवू मीठू से चीकू ने शिवानी? हाँ एवं मीठू से। तो अत्यारे से ने नवक वागी गया ने हवे आपणे काम बधुं आज वेलू कर लीधू। ने केम के आजे आपणे वेफर पाड़ी हांजे, तो अत्यारे हुकववानी से आकड़ी बाफीने। तो बटेटा वेफर पहला ही पाड़ी थी ने पाछे मम्मी के पाड़ी नाखीए, तो वच में से ने बटेटा तो लई लीधा था, पण ओल ढाकला जेवुं हतुं ने पछी रेवा दीधुं हतुं, तो हवे तड़का पड़े ने तो हवे मम्मी कर नाखीए। ने आजे पाछी शेठ छे तो रांधवानुं छे, आवती काले आपणे टाढी हाइतम पारशुं तो ए रांधवानुं छे, એટલે કાલ બટેટાને વેફર પાડતા હતા ને તો યાદ આવ્યું કે આવતી કાલે તો શેઠ છે, પાંચમ ને છઠ્ઠા જ ભેરું છે, તો એ કે મમ્મી કે રાંધવું જો હે, તો કાલ ટાઢી હાઇતમ પારવી હોય ને તી, તો અત્યારે ઝટઝટી કે કામ કરી ને આપણે કે બટેટાને વેફરી કે ઝડપથી કે બાફીને હૂકવી દઈએ, તો રાંધવાનું ટાણું થઈ જાહે, રાંધીને ખાઈ લે હું, તો આવતીકાલનું રાંધવાનું ટાણું થઈ જાહે। તો આજે સાતમની રસોઈ બનાવવાની છે, તો એ આપણે બપોર પછી બનાવીશું। બાકી તો શિવ કેવી બેઠી? કા શિવ, શિવય બનાવવા લાયક છે પૂરી ને થેપલા કા? હવે જોઈએ આપણે શું શું બનાવવાનું, એ તો નક્કી નથી કર્યું, પૂરી ને થેપલા નહીં તો હોઈએ જ, પણ બીજું શું શું બનાવવાનું હોય પછી આકડી મમ્મીને જઈને પૂછીએ। અટાણ મમ્મી અંથરાણ મૂકી દીધું ને હું અહીં ચીકુડી હેઠે આવી શિવને લઈને ઘડીક વાર, પછી હમણાં શિવ આપણે વેફરે હુકવા લાગીએ કા? શિવ હુકવા લાગી ને? હા જો પપ્પા ક્યાં? પપ્પા કેમ ગયા? ક્યાં પપ્પા? પપ્પા ક્યાં દીકું કેતો? કરણ આવ્યા હતા, કરણ એ વૈયા ગયા, હવે રજા ઉપર આવ્યા હતા, રજા પડી હતી તો એ આવ્યા ને, તો એટલા દિવસ કેમ વૈયા ગયા કંઈ ખબર ન પડી, એકાદો વિડીયો કદાચ કથામાં ગયા તો એનો આવ્યો હશે, બાકી તો વચ્ચે શું છે કે પછી કંઈ આમ કામ ડોવાઈ ગયું હતું, ટાઈમ ન રહેતો, ન ઉતારતા, પાછા કથા હતી તી મહેમાન અવર જવર ને હતા, એમાં પછી વિડીયો ઉતારવાનો બહુ ટાઈમ ન મળતો। તો હવે હું કાલો આપણે પાછા આપણા વિડીયા ચાલુ કરી દઈએ। કોમેન્ટ એક બે આવી હતી કે તમારા કે વિડીયા કેમ નથી ઉતારતા, હા જો શિવને ખબર છે કેમ આપણે જાતા કથામાં, હા અહીંયા શિવ કરતી જે જે હર હર મહાદેવ કરતી, પછી ઓલું ઓલું કેવું આવતું શિવ, ચાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, ચાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો, હર હર મહાદેવ। તો રોંઢું થઈ ગયું ને રોંઢાના બધીને રામ રામ સીતારામ, ચાર વાગી ગયા ટાણે, હવે આપણે પૂરીને થેપલાને મંડીએ વણવા ને આપણે ઘર ચોપડી સવાર કરી લીધી, તો અટાણે આપણે પૂરી થેપલા કરવા
સાંજે ખીર બનાવવાનું છે, ચણાનું શાક બનાવવાનું છે, એવું કરવાનું છે. તો એ ઘર ચોપડી હવાર પછી ચૂલો ચાલુ હતો ને વહેલું રંધાઈ ગયું હતું, મમ્મી બનાવી નાખીએ, લાડવા એક નથી બનાવવા, પછી લાડવા ન બનાવવાના, ઘર ચોપડી બનાવી નાખીએ. એક દી હોય કાલ કાઢવાનો, એક દી ટાઢી હાઈતમ હોય, મોટી હાઈતમાં તો આપણે શું છે કે બે ત્રણ દી એમને એમ હોય તો બધું વધારે બનાવીએ, અટાણે તો પછી ઝાઝું કંઈ ન બનાવીએ. હવે આપણે પૂરીને થેપલાને વણવા માંડીએ ને એ પહેલાં તો મસ્ત એક આપણો ચા બનાવીને પી લઈએ. ને હવે આપણે ભાવેશભાઈ પાસે આવી ગયા ને ભાવેશભાઈ છે ને થોડાક અલગ લાયક છે. ભાવેશભાઈ મોટું બતાવો તો, આ હું તમે બાંધી રાખ્યું મોટું દેખાડે છે, હું ના જોતા કરી પણ કા આવું તમે કરાવ્યું બધું, વાળા ટૂંકા કરાવી નાખ્યા ને દાટી આવ કરાવી નાખી, કા કઈ એક દા કરાવી જોઈએ ને પછી આ ગરમી પડે બહુ એટલે. હા હા, તો ભાવેશભાઈ તમને અલગ જ લાગે, કોમેન્ટમાં કહેજો કે આ ભાવેશભાઈ કેવા લાગે ને આગલા આપણા વિડીયામાં તો એ ભાવેશભાઈ કેવા લાગે. આ સીવું તો જો ગલુડિયાને મારે સીવું, જો સીવું એ ચોટી વાયરી છે, પાછળના વાળ આવી જાય, હજી આગળના નથી આવતા કાં દીકું. તો હું કઈક ભાવેશભાઈ કહેતા હતા હાઈતમ, હા હાઈતમ દા કઈ કેટલી હાઈતમ આવે ઘડીએ ઘડીએ દા આવે, આ એક ચૈત્ર મહિનામાં હોય આ ઝીણકી હાઈતમ કહેવાય, ને આપણે ઓલી હાઈતમ આવે ને એ મોટી હાઈતમ કહેવાય. આ હાઈતમ પારે બધાય એમ હોય કે બધાય પારે, આમાં ખરેખર ભૂંડો લાગુ, હવે પાછી વધારે લેવી દાઢી નો વાળ, વાર તો લાયક છે, વાર તો લાયક છે એ વાત સાચી, હવે ન કરાવો ને કઈ, હવે ન કરાવો. તો આપણા પૂરીને થેપલાને વણાઈ ગયા ને હવે મમ્મી ચૂલો પેટાવી દીધો, મમ્મી તરવા બેસી ગયા, હું મમરા મમરાને હમા કરી નાખું, પપ્પા હવે ગદપમાં પાણી વારે છે. ના ભાવેશભાઈ ને ઓલા ગુંગણ હકેલ થતા, ઓલા બેક દીઠિયા વૈશમાં ઢાકલું હતું ને ભૂકો ને સારને ઢાંકી રાખ્યા હતા, હવે એ પપ્પા દીકરો ગુંગણ હકેલતા હતા, સીવું પૂરી હાથમાં દીધી ને ત્યાં કાંઈ બેહીને ખા, અહીં ન બેઠી ત્યાં વહી ગઈ ધરાર. હવે જો આવે પાછી આપણે વેફર અહીં હુકાઈ ગઈ બટેટાની, આકડી ભરી લઉં, ખડીક વાર તડકો છે તપવા દઉં પછી ભર લઈએ. આકડી બકડીયું ચાલુ છે, તી થોડીક તરી અહીં નાખીએ ભેરા ભેર. શિવું અહીં આવતી રે, એ શિવું અહીં આવતી રે, મારી દીકો હાલ અહીં આવતી રે, અહીંયા મીયા મીનિયા પાસે વહી ગઈ. તો દી આથમી ગયો ને આપણે અડધી રસોઈ બની ગઈ, પૂરી થેપલા પછી ચેવડો બનાવી લીધો ને વેફર તર નાખી, ભૂંગરા તર નાખ્યા, એવું બધું કર નાખ્યું. હવે સીવું ઘડીક વાર અહીં ચક્કર મરવવા લઈ આવી ખેતરમાં, હમણાં દાદી ભૂકો ભરવા આવી છે ને તેને ભૂકાને મોટલી ચડાવી દઉં ને અહીં મોરલા હતા, ઘડીક વાર સીવું અહીં રમે. ને હવે ખીર ને ચણાને શાક ને રોટલા બનાવવાનું છે તો ચણા બાફવા મૂકી દીધા, હમણાં મમ્મી ભેંસ ધોઈ લઈને પછી આપણે ખીર બનાવી નાખીએ, આપણે સેવની ખીર બનાવવાની છે, પછી રોટલા મોડેકથી ઘડ્યું એટલે પછી કાલે શું છે બપોર ખાવાય ને
મોડેરા ખરા હોય તો બગડે નહીં. શિવુ અહીંયા દેખો, અહીંયા આવતા મોરલા પકડતો, હાલતો શિવ મોરલા પકડતો. શિવાની નાઈ છે ને ખડ સોપું છું એ પાછળ, બેક કેમેરાથી બતાવો. તો એને જો આ વાઢ્યું ખડ સોપું, બે દી પહેલાં સોપું, ત્રણ ક્યારા સોપા. તો આ પપ્પા બપોરે પાતા હતા, ગદપાઈ ને પછી આ ખડ પાયું. તો અટાણે સોંપીએ ને તો બધા એમ કે આ ટકે સારું, એ કે ચોમાસામાં સોંપીએ ને તો જાતું રહી, પાણી ભરાઈને હળી જાય મૂરિયા. આ ત્રણ ક્યારા સોઈ પાત પછી હક વાઢ્યું ખડ થયા રાખે એમાં ને એમાં.